બાળકો, હવે આપણે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 57 ઉપર પાંચમું ચેપ્ટર ચાલુ કરીએ, દુનિયા જોવાનો રસ્તો. તો એમાં પહેલો પ્રશ્ન છે, નીચે વસ્તુઓને બાજુએથી જોતા અને ઉપરથી જોતા કેવી દેખાશે તે દર્શાવેલ છે, તો તેને યોગ્ય રીતે જોડો. આ સાઈડ આપ્યું છે બાજુએથી જોતા અને આ બાજુ આપ્યું છે ઉપરથી જોતા. તો આમાં પહેલું જોઈએ, આગળની આપી છે આપણે, તો એને ઉપરથી જોઈએ તો કેવી લાગે? આ બાજુએથી જોતા આપી છે તો ઉપરથી જોઈએ તો કેવી લાગે? તો પહેલાં તો આ એક સર્કલ દેખાય, એટલે ખાલી સર્કલવાળું છે એ આ અને આ છે, પણ એમાં જે સર્કલ છે એમાંથી આ ભાગ છે એ પણ આપણને અંદરથી દેખાય કે અહીંયા નાનું ટીના જેવું છે. અહીંથી જોઈએ તો આપણે આ ભાગ દેખાય અંદરથી, એટલે અહીંયા આપણને દેખાય છે જો આ હોલ જેવું, તો એ ભાગ આપણને દેખાય ને કે આ લાંબો ભાગ છે, તો અહીંયા તો ખાલી આપણે હોલ જ દેખાય એનો, એટલે આ આવશે. તો પેલા સાથે ગને જોડવાનું, પછી આ નળાકાર આપ્યું છે તો નળાકારને ઊભું રાખી ઉપરથી જોઈએ તો ખાલી સર્કલ જ દેખાય, એટલે ક સાથે જોડવાનું છે. પછી જે જગ આપ્યો છે તો જગમાં ખબર પડી જાય આ હેન્ડલ છે એ આ સાઈડ આપ્યું છે, અને આ જે ભાગ છે નાળચાનો મોઢાનો એ ભાગે અહીંયા આપ્યો છે, અને એ ઉપરથી બે સર્કલ આપ્યા છે. તો જો એમાં આમાં પણ એવું છે તો છે, એટલે ત્રીજા સામે ખને જોડવાનું. પછી ચોથું છે બેટ. હવે બેટ છે તો બેટમાં આ ભાગ હોય ઉપરનો, એને ઉપરથી જોઈએ આપણે તો ખાલી આ ઉપરનું જ દેખાય, એટલે જો આમાં નીચેનું છે ને છ એમાં દેખાય છે એવું, અને બાકીનો ભાગ છે લાંબો એ પણ આપણે આટલા ભાગ રૂપે દેખાય છે, એટલે અને એવી રીતે નહીં, અને આમ જોઈએ કે આ બે છે તો એ એમાં બેટ જેવું કંઈ દેખાતું નથી, એટલે આ એક જ આવે, તો એમાં ચોથાની સામે છ આવે. પછી આ ડબ્બો આપ્યો છે તો ડબ્બો ચોરસ છે, ઉપરથી જોઈએ તો ચોરસ દેખાય, આમ લંબચોરસ હોય ઊભો પણ ઉપરથી જોઈએ તો ચોરસ દેખાય, તો આ ચોરસ ભાગ આપ્યો ને ઉપરનું એનું હેન્ડલ પણ છે, તો જો આ હેન્ડલ છે તો પાંચમાને ઘ સાથે જોડવાનો. પછી છઠ્ઠામાં કપ રકાબી આપ્યા છે તો અહીંયા રકાબી ગોળ હોય એ ગોળ છે, અને એ કપ તો કપનો ઉપરનો ભાગ આપણે આવો જ દેખાય, અંદરનું તર્યું હોય થોડુંક આમ સર્કલ નાનું હોય અને ઉપરનું મોટું હોય, અને અહીંયા સાઈડમાં હેન્ડલ આપ્યું છે, જો અહીંયા છે તો અહીંયા પણ હેન્ડલ આપ્યું છે, એટલે છઠ્ઠું છે એને ચ સાથે જોડવાનું. હવે 58માં પેજ નંબર ઉપર જોઈએ તો બીજો પ્રશ્ન છે, નીચેની વસ્તુઓ બાજુએથી જોતા અને ઉપરથી જોતા કેવી દેખાશે તે દોરો. તો અહીં બાજુએથી જોતા અને ઉપરથી જોતા એવી રીતે બે ખાના આપ્યા છે. તો પહેલું આપ્યું છે ચમચી, તો ચમચીને આ રીતે દોરવાની, પહેલાં આમ કરીને આમ પાંદડા જેવો આકાર કરવાનો, પછી નીચે લાંબો આમ લંબચોરસ, લાંબુ લંબચોરસ હોય એવું કરી નાખવાનું. તો ઉપરથી જોઈ પણ તોય આપણે એવી જ દેખાય, એટલે બે સરખું જ આવશે, એટલે એમાં પણ એવી રીતે દોરી નાખવાનું. પછી પેન્સિલ, તો પેન્સિલને બાજુએથી જોઈએ તો આવી દેખાય, એવું તો તમને દોરતા આવડી જ જાય, અને ઉપરથી જોઈએ તો આ જે ઉપરનો ભાગ હોય પેન્સિલનો એ કેવો આમ ષટકોણ જેવો હોય, તો એવો ષટકોણ જેવો પંચકોણ જેવો દોરવાનો, એટલે કે આમ પાંચ લીટર કરવાના અને વચ્ચેથી સર્કલ કરવાના, આ આપણે અણીનો જે ભાગ હોય એ દેખાય, એટલે આવી રીતે પેન્સિલ ઉપરથી દેખાય. આવું તમે ત્રીજા ધોરણમાં ભણી ગયા છો. પછી નાસ્તાનો ડબ્બો, તો નાસ્તાનો ડબ્બો બાજુએથી જોઈએ તો આપણે આવો દેખાય, એટલે પહેલાં શું કરવાનું, એક લંબચોરસ કરવાનું, આ રીતે એક લંબચોરસ કરવાનું, લંબચોરસ કર્યા પછી એક અહીંયા ત્રાસો નાનો લીટો કરવાનો, પછી ત્યાંથી સીધો લીટો કરવાનો અને આ બેને જોડી દેવાનો, પછી અહીંયા આના જેટલો લીટો કરવાનો ને પછી ત્રાસો લીટો જોડી દેવાનો, એટલે બાજુએથી એવો દેખાય ને ઉપરથી તો લંબચોરસ દેખાય, એટલે અહીંયા લંબચોરસ દોરી નાખવાનું. પછી ચોથા પ્રશ્નમાં ટેબલ દોર્યું છે, તો ટેબલમાં પહેલાં અહીંયા ત્રાસું લંબચોરસ કરવાનું, જો આ રીતે પહેલાં એક નાનો ત્રાસો લીટો કરવાનો, બે સીધા લીટા કરવાના અને પછી આ બેને જોડી દેવાના, આ અને અહીંયા સુધી નહીં લેવાના, અને થોડુંક આ બાજુ રાખવાનું, પછી આ ત્રાસો લીટો થાય એમ જોડી દેવાના, અને એના ત્રણ પાયા જ દેખાય, ચોથો પાયો દેખાય નહીં બાજુએથી જોઈએ, એટલે એક બે અને ત્રણ પાયા દોરવાના. પછી અહીંયા ટેબલનો ઉપરનો ભાગ હોય તો એ તો લંબચોરસ જ હોય, એટલે એને આ રીતે લંબચોરસ દોરી નાખવાનો. પછી નીચે પલંગનો ભાગ છે, તો પલંગમાં પણ એવું જ છે કે આગળના બે પાયા દેખાય તો આ પલંગ હોય, તો આને આ રીતે આમ દોરી નાખવાનું અને લંબચોરસ ઉપરથી દેખાય, એટલે એમાં એ રીતે દોરી નાખવાનું. હવે સામેના પેજ નંબર 59 ઉપર પ્રશ્ન ત્રીજો, એક વર્ગખંડને ઉપરથી જોતા નીચે દર્શાવ્યા મુજબ દેખાય છે, તેમાં તીર કરેલા ભાગના ખાલી ખાનામાં વર્ગખંડની વસ્તુઓ લખો. અહીં આપણે વર્ગખંડ આપ્યો છે, તો જો આપણે આ બેન્ચીસ જેવું દેખાય છે, ટેબલ દેખાય છે, બ્લેકબોર્ડ દેખાય છે, બારી બારણા એવું બધું દેખાય છે, તો જોઈએ આપણે અહીંયા જે પહેલો ભાગ છે એવા ભાગ કેટલા છે. જો અહીંયા ચાર ભાગ એવા આપ્યા છે, તો આ છે એ નાનું દેખાય છે આની કમ્પેરિઝનમાં, જો આ ભાગ છે એ મોટો દેખાય છે અને આ ભાગ નાનો દેખાય છે, અને આ અંદરની સાઈડ ખુલે છે અને આ બધું બહારની સાઈડ ખુલે છે. તો આપણે જોઈએ તો ચાર બારણા તો ના જ હોય ને, રૂમમાં જે ક્લાસરૂમ હોય એમાં વર્ગખંડમાં એક જ બારણું હોય, એટલે આ જે મોટું દેખાય છે એ એક બારણું છે, એટલે આના ખાનામાં બારણું લખવાનું, અને એ અંદરની સાઈડ ખુલે છે બારણું, અને બારી બધી બહારની સાઈડ ખુલે છે. જો તો આ બધા ખાનામાં બારી, અહીંયા બારી અને અહીંયા પણ બારી લખવાનું છે. પછી અહીંયા તો બ્લેકબોર્ડ હોય, એટલે અહીંયા બ્લેકબોર્ડ લખવાનું, અને આ શું છે ટેબલ, એટલે અહીંયા લખવાનું ટેબલ.
પછી પ્રશ્ન ચોથો છે, નીચેના ચિત્રોમાં વસ્તુ એક છેડેથી જોતા પહોળી અને મોટી દેખાય છે, જ્યારે બીજા છેડેથી જોતા સાંકડી અને નાની દેખાય છે, એવું કેમ? તો આપણે જોઈએ, આ રેલવેના પાટા આપ્યા છે અને અહીંયા મીણબત્તી આપી છે. તો જો અહીંયા રેલવેના પાટા છે એટલું જ અંતર અહીંયા પણ હોય, પણ અહીંથી આપણે નજીકથી જોઈએ તો એટલું પહોળું દેખાય છે અને દૂર સુધી જોઈએ તો એમ થાય કે અહીંયા પૂરું થઈ ગયું, એમ સાવ સાંકડું થઈ ગયું. એવી જ રીતે મીણબત્તીમાં છે કે નજીકથી જોઈએ તો મોટી દેખાય છે અને દૂરથી જોઈએ તો સાવ નાની નાની થતી જાય છે. તો એનું કારણ આપણે લખીએ કે આ જે રેલવેના પાટા છે એની નીચે લખવાનું કે નજીકથી જોતા પહોળી અને મોટી દેખાય છે, જ્યારે દૂરથી જોતા સાંકડી અને નાની દેખાય છે. એટલે આને નજીકથી જોઈએ તો પહોળી અને મોટી દેખાય છે અને દૂરથી જોઈએ તો સાંકડી અને નાની દેખાય છે. એટલે આ રીતે તમારે લખવાનું છે. બેયનું વાક્ય ભેગું જ છે એટલે નીચે આ રીતે લખવાનું છે કે આને નજીકથી જોઈએ તો મોટી અને પહોળી દેખાય, દૂરથી જોઈએ તો નાની અને સાંકડી દેખાય. એટલે લખવાનું, નજીકથી જોતા પહોળી અને મોટી દેખાય છે, જ્યારે દૂરથી જોતા સાંકડી અને નાની દેખાય છે. હવે નીચે પાંચમો પ્રશ્ન છે, યોગાસન કરતી છોકરીઓના ઉપરથી લીધેલા આ ચિત્રને યોગ્ય ચિત્ર સાથે જોડો. આ ચિત્ર છે એ ઉપરથી લીધેલું છે, તો એનું યોગ્ય ચિત્ર આ ચારમાંથી કયું છે જોઈએ. તો આપણે અહીંથી જોવાનું સ્ટાર્ટ કરીએ કે આ બે ચિત્ર છે, જો એમાં આ ચિત્રમાં આપણે જોઈએ તો આ ઉપરનો હાથ છે એ આપણે એ રીતે પોઝિશનમાં બેસીએ એની જેમ, તો એ જમણો હાથ થાય ઉપર છે એ, તો આ બેમાં ડાબો હાથ છે. જે જો આમાં આ સાઈડનો હતો તો આમાં ઓલી સાઈડનો હાથ છે, એટલે આ બે ચિત્ર તો નહીં જ આવે. તો આ બે ચિત્રમાં આપણે જોઈએ તો પગની સ્થિતિ જોઈએ તો આમાં પગ ઉપર એને કર્યો છે ને આમાં બે પગ નીચે છે, એટલે એ નહીં આવે. આમાં એક પગ ઉપર છે એટલે આ સ્થિતિ આવશે, આમાં પગ ઉપર પગ ચડાવીને બેઠી એટલે એ નહીં આવે. આમાં પગ ઊંચો કર્યો છે તો આમાં પણ પગ ઊંચો છે એટલે બે સેમ છે, એટલે આને અ સાથે જોડવાનું છે. હવે પાછળના પેજ નંબર 60 ઉપર પ્રશ્ન છઠ્ઠો, નીચે કયા ચિત્રમાં બધા વાટકાઓ ઊંધા મૂક્યા છે? જો અહીંયા ચિત્ર આપ્યું છે તો આપણે આ બે પહેલું અને છેલ્લું છે એમાં આપણે ખબર પડી જાય, ચોકસાઈથી ખબર પડી જાય છે કે એ બે સવડા છે એટલે એ નહીં આવે. પછી આમાં બીજામાં જોઈએ તો ઊંધા વાટકા દેખાય છે, જો નીચે સર્કલ દેખાય છે બધામાં એટલે ઊંધા વાટકા છે, તો બીજું ચિત્ર આવશે. અને ત્રીજા ચિત્રમાં જોઈએ તો આમાં સવડું દેખાય છે, પહેલું જ દેખાય છે એટલે એમાં નહીં આવે. તો ચિત્ર બેમાં છે એટલે લખવાનું, ચિત્ર બેમાં બધા વાટકાઓ ઊંધા મૂક્યા છે. પછી સાતમો પ્રશ્ન જોઈએ, નીચેની વસ્તુઓ ઉપરથી અને બાજુએથી જોતા કેવી દેખાશે તેના આધારે જોડી બનાવો. તો નીચે આપણે ચાર ચિત્ર આપ્યા છે, તો આ બે ચિત્રની જોડી થતી એવું લાગે છે. એને ન સમજાય ને તો આ બેનું આપણે સમજી જાય કે આગળની છે એ બાજુએથી જોતા આપી છે, તો ઉપરથી જોઈએ તો આવી દેખાય. આપણે આગળ જોયું હતું કે આ સર્કલનો ભાગ છિદ્ર જેવો દેખાય, એની નીચે ઓલું હોય તો આપણે ઉપરથી ખાલી છિદ્ર જેવું દેખાય, તો આ બેની જોડી બનશે એટલે બીજા આરે ચોથું આવશે. અને આને બાજુએથી જોઈએ તો આના આ ચિત્ર જ લાગે, આ ચિત્રને બાજુએથી જોઈએ તો આના જેવું જ લાગે, એટલે આ બે સરખું લાગે આપણને કે એક જ ચિત્ર છે એમ. એટલે કે આ બે એક જ ચિત્રનો ભાગ છે, એકને બાજુએથી જોયું ને એકને ઉપરથી જોયું છે. તો પહેલા અને ત્રીજાની જોડી અને બીજા અને ચોથાની જોડી, એટલે આ રીતે લખવાનું કે પહેલા આરે ત્રીજું અને બીજા આરે ચોથું. હવે પ્રશ્ન આઠમો છે, એક જૂતા એટલે કે બૂટને બાજુએથી ઉપરથી અને સામેથી જોતા કેવું દેખાશે તે દોરો. અહીંયા ઉપરથી જોતા આપણે બૂટ આપ્યું છે, તો બાજુએથી જોતા કેવું દેખાય એ તમે જો તમારી ઘરે બૂટ હોય તો એમાં બાજુમાં રાખીને એમ પણ દોરી શકો, નહીંતર પણ સાવ સહેલું જ છે. જો આ રીતે કાંઈ નહીં કરવાનું, પહેલાં આ રીતે લાઈન કરીને પછી નીચેથી અહીંથી આમ મણાકવાળું કરી નાખવાનું, એવી રીતે બે લાઈન કરવાની, પછી અહીંથી આમ કરી અને અહીંયા પણ થોડુંક કરવાનું અડધું, પછી આ રીતે આમ 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 કરી નાખો અને અહીંયા વાદળી દોરી નાખો કે આમ બે લીટા કરીને સર્કલ કરી નાખો, એટલે બાજુએથી જોતા બૂટ મળી જાય. અને ઉપરથી જોવું પણ સાવ સહેલું છે કે આ ભાગને ખાલી તમે આટલો દર્શાવી દો ઊભો તો પણ એ થઈ જાય, એટલે તમારે આ રીતે દોરવાનું છે. બાળકો હવે નવમો પ્રશ્ન જોઈએ, નીચે આપેલા ચિત્રને આધારે પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા આપણે ફૂલની ક્યારી, મીઠાઈની દુકાન, ગપ્પુનું ઘર, પાટલી, ચીચવો એવું બધું આપ્યું છે, તો એના આધારે પ્રશ્ન જોઈએ. અને અહીંયા દરવાજો એ છે, અહીંયા બી છે, અહીંયા સી છે અને અહીંયા ડી છે. તો પ્રશ્નના જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન છે, કયો દરવાજો મીઠાઈની દુકાનથી સૌથી નજીક છે? મીઠાઈની દુકાન ક્યાં છે? અહીંયા. તો એની નજીક કયો દરવાજો છે? એ, એટલે લખવાનું દરવાજો એ. પછી સામે જોઈએ. બીજો પ્રશ્ન છે, કયો દરવાજો ગપ્પુના ઘરની સૌથી નજીક છે? હવે ગપ્પુનું ઘર ક્યાં છે? અહીંયા છે. તો એની નજીક કયો દરવાજો છે? સી, એટલે એના જવાબમાં લખવાનું દરવાજો સી, એટલે આપણે અહીંયા લખ્યું દરવાજો સી. પછી ત્રીજો પ્રશ્ન છે, જો તમે દરવાજા બીથી પ્રવેશ કરો તો પાટલી તમારી કઈ બાજુ હશે? હવે દરવાજા બીથી પ્રવેશ કરો તો દરવાજો બી અહીંયા છે, તો પાટલી એની કઈ સાઈડ આવે? આ સાઈડ કઈ થાય? જમણી. અહીંયા બી દરવાજો છે તો એની આ બાજુની સાઈડ કઈ થાય? ડાબી, સોરી, ડાબી સાઈડ થાય, એટલે કઈ સાઈડ આવશે? ડાબી સાઈડ.
तो એના જવાબમાં એ એ માં ટિક કરવાનું છે ડાબી. પછી ચોથો પ્રશ્ન છે, જ્યારે સુવાસીની બાગમાં આવી ત્યારે ફૂલોની કેરી તેની જમણી બાજુ હતી, તેણીની ક્યાં દરવાજેથી આવી હશે? ફૂલોની કેરી, હવે એ અહીં ફૂલોની કેરી આવી છે તો એ અહીંયા ફૂલોની કેરી જમણી સાઈડ આવે તો એ આ દરવાજેથી આવી હોય તો જ આવે, કારણ કે આ સાઈડ જમણી સાઈડ થાય એની ફૂલોની કેરી સાઈડ, એટલે એ કયો દરવાજો હોય? ડી દરવાજો. જો એથી પ્રવેશે તો એની ડાબી સાઈડ આવે ફૂલની કેરી, એટલે કયો જવાબ આવશે? ડી, એટલે દરવાજો ડી જવાબ આવશે, એટલે ચોથામાં દરવાજો ડી. પછી જો તમે દરવાજા સીથી પ્રવેશ કરો તો તમારી સૌથી નજીક શું હશે? હવે દરવાજો સી છે ત્યાંથી પ્રવેશ કરો તો અહીં જાતા વેત સૌથી નજીક શું આવશે? ચીચુઓ, એટલે એના જવાબમાં લખવાનું છે ચીચુઓ. ચીચવું એટલે ઊંચક નીચક જે હોય આપણે બગીચામાં એ, એટલે ડમાં એ ટીક કરવાનું, પાંચમામાં ડ ટીક કરવાનું છે. છઠ્ઠામાં જો તમે દરવાજા એથી પ્રવેશ કરો તો મીઠાઈની દુકાન તમારી કઈ બાજુ હશે? હવે અહીંયા જોઈએ આપણે ચિત્રમાં, દરવાજો એ અહીંયા છે તો મીઠાઈની દુકાન એની આ સાઈડ છે, તો એ આપણે હાથ રાખી આપણે આમ બેસીએ એ રીતે કે એ દરવાજાથી મીઠાઈની દુકાન કઈ સાઈડ થાય, તો એમાં કઈ સાઈડ આવશે? જમણી સાઈડ આવશે, એટલે એના જવાબમાં આવશે બ, છઠ્ઠા પ્રશ્નમાં બ. પછી સાતમો પ્રશ્ન, જો તમે દરવાજા ડીથી પ્રવેશ કરો તો તમારી સૌથી નજીક શું હશે? દરવાજા ડીથી પ્રવેશ કરીએ, અહીંયા જોઈએ ચિત્રમાં, અહીંથી આમ આવીએ તો સૌથી નજીક શું આવશે? પહેલાં ફૂલની ક્યારી, એટલે એમાં સાતમામાં જવાબ આવશે બ, ફૂલોની ક્યારી.